અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડની 12 વર્ષની દીકરી અસરાએ ધોધમતા તાપમાં 3.5 માસના રોજા રાખી અલ્લાહની બદકી કરી. ઇસ્લામ ધર્મમાં પવિત્ર રમઝાન માસનો અનેરો મહિમા છે. આ પવિત્ર માસમાં મુસ્લિમ સમુદાયના પુખ્ત વયના લોકોને રોજા રાખવા ફરજિયાત હોય છે. ત્યારે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતી માત્ર 12 વર્ષની અસરાએ 3.5 માસના રોજા રાખી અલ્લાહની બંદગીનો અન્યો માટે પ્રેરણાદાયી પુરવાર બન્યું છે. વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક ઇસ્લામ ઈશ્વર પ્રેરિત વિશ્વવ્યાપી ધર્મ પરંપરાનો એક ભાગ છે, જેના પવિત્ર ગ્રંથ કુરાન અને હદીસ અનુસાર ઇસ્લામનો આધાર 5 મૂળભૂત સિદ્ધાંતો પર રહેલો છે. 1 ઈમાન, 2 નમાઝ, 3 રોજા, 4 જકાત, 5 હજ. આમ તો ઇસ્લામનો 9મો મહિનો રમઝાનનો પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આમાં સૂર્યોદય પહેલાથી લઈ સૂર્યાસ્ત સુધીના સમય દરમિયાન ખેતરસા રહીને લોકો રોજો રાખવો દરેક પુખ્ત વયના મુસલમાન સ્ત્રી અને પુરુષો માટે ફરજિયાત છે. આમાં દરેક પ્રકારના ખોરાક અને પીણા પણ પ્રતિબંધ હોય છે. રોજાના મુખ્ય 2 હેતુ હોય છે. 1, દુનિયાની બધી પ્રવૃત્તિઓથી દૂર લઈ માત્ર અલ્લાહની બંદગીમાં ધ્યાન લગાવવું, અને બીજું, ગરીબ દીન દુખિયા માટે સહાનુભૂતિ ઉપજે અને એમની મુશ્કેલીઓની અનુભૂતિ થાય. કેટલાક લોકો રબને રાજી કરવા રમઝાનના માસ અગાઉથી જ શરૂ કરી રમઝાન માસ સાથે સાથે 3.5 માસના રોજા પણ રાખતા હોય છે. આવા જ 3.5 માસના રોજા અંકલેશ્વર શહેરના હાઉસિંગ બોર્ડના મકાન નંબર 72 ખાતે રહેતા સિકંદર યુસુફ પડીવાળાની 12 વર્ષીય દીકરી અસરા સિકંદર પડીવાળાએ પૂરા કર્યા હતા. 3.5 માસના રોજા રાખી 12 વર્ષીય દીકરી અસરાએ પોતાનો વધુમાં વધુ સમય ઇબાદત બંદગીમાં ગુજારી અલ્લાહની રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.